साबरकांठा गुजरात कांग्रेस दंड जुड़ाशे भाजपा खेडबाबा धारासभ्य अश्विन गोठवाल आज धरना करशे धारण करशे केसरियो गांधीनगर कमलम खाते विविध रीते भाजपा जोड़ाशे विधिवत रीते तेमनुं स्वागत करवामां आवशे। भाजप आ घमासान गोपाल इटालिया सहित 16 सामे उधना पुलिस मथक में राउटिंग गुनो दाखल। आ पर बीजेपी कार्यक्रम वच्चे थयेली बबाल। सूरत सिटी बस घुसी होटल में बस चालके खेंच आवता थयो अकस्मात, त्रण महिलाओं थई इजाग्रस्त। अमेठीमां राहुल गांधी ने हराव्या बाद स्मृति ईरानी नी वायनाड की तैयारी, मलयालम ट्वीट थी राजकीय वर्तुणों में चर्चा। देशी गुप्तचर एजेंसी एलर्ट कर आतंकवादियों, आईईडी द्वारा सुरक्षा दलों पर मोटा हुमला की योजना। परशुराम जयंती शांति दौड़वा प्रयास, भगवान फोटा ने बेनरो तोड़ी नाख्या, के तत्व द्वारा समाज की शांति दौड़वा प्रयास कर। नमस्कार दर्शक मित्रों, आ तो खाली बात छे, मां आप सौनु स्वागत छे, हूँ छू जिगर देवाणी। दर्शक मित्रों, आज अखातरीज उजवाना घणा बधा कारणों छे अने तमे अखातरीज ने केवी रीते उजवो छो तेना पर पण आज आपणे चर्चा करीशुं। अखातरीज नवी शुरुआत करवानुं पर्व छे। आ दिवसे सूर्य पूजा करवाथी लांबी उमर अने अक्षय स्वास्थ्यनुं वरदान पण मळे छे। आ दिवसे युधिष्ठिरने अक्षय पात्र मळ्युं अने कुबेरजीए समृद्धि मेळवी। खेडूतो माटे नवा पाकनो आ दिवस कही शकाय। वैशाख महिनाना सुद पक्षनी त्रीज तिथिने अक्षय तिथि कहेवामां आवे छे। अक्षयनो अर्थ छे जेनो क्यारे क्षय थाय नहीं, जे स्थायी रहे। आ दिवस दरेक शुभ कामनी शुरुआत करवा माटे खास मानवामां आवे छे। महाभारत प्रमाणे आ दिवसे सूर्य देवताए युधिष्ठिरने अक्षय पात्र आप्युं हतुं, जेमां क्यारे अनाज खाली थतुं नथी। आ दिवसे परशुरामजीनो जन्म थयो हतो। परशुरामजी चिरंजीवी छे, तेमना आयुष्यनो क्षय थयो नहीं, एटले आ खातરીને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે। આ દિવસે ત્રેતા યુગની પણ શરૂઆત હોવાના કારણે તેને યુગાદી તિથિ પણ કહેવામાં આવે છે, એટલે તેને નવી શરૂઆતનું વણજોયું મુહૂર્ત પણ કહેવામાં આવે છે। વર્ષના અમુક જ દિવસ હોય છે, જેમ કે આના સિવાય દશેરામાં પણ વણજોયું મુહૂર્ત કહેવાય છે। અખાત્રી શુભારંભનું પર્વ છે। ભારતીય કાલગણના પ્રમાણે અખાત્રી શુભારંભનું પર્વ માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવતા દાન પૂજન હવન સહિત બધા પુણ્ય કાર્ય અક્ષય ફળ આપે છે। કોઈ પણ માંગલિક કે શુભ કામ કરવા માટે આ તિથિ સૌથી સારી માનવામાં આવે છે, કેમ કે જ્યોતિષ ગ્રંથોમાં તેને સ્વયં સિદ્ધ મુહૂર્તનો દરજ્જો મળેલો છે, એટલે પંચાંગ જોયા વિના આ દિવસે કોઈ પણ કામ કરી શકે છે, તેમાં સફળ થવું નક્કી માનવામાં આવે છે। આ દિવસે લગ્ન કરવાથી પતિ પત્નીનો પ્રેમ અને લગ્ન જીવન અક્ષય બને છે। સાથે જ કહી શકાય કે આ દિવસે પિતૃઓને પણ તર્પણ એવું માનીને કરવામાં આવે છે કે તેનું અક્ષય ફળ પ્રાપ્ત થશે। અનેકો રીતે આજના દિવસનું મહત્વ સંકળાયેલું છે। અખાત્રીજ સાથે જોડાયેલી ધર્મગ્રંથોમાં પણ અનેક પ્રકારની વાર્તાઓ છે, જે તમે અચૂક સાંભળી હશે। ભગવાનના ત્રણ અવતાર થયા એટલા માટે તૃતીય અક્ષય તૃતાંશ કહેવામાં આવે છે। અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો, જેમણે પૃથ્વીની અધર્મને દૂર કર્યો અને તે પછી નર અને નારાયણ થયા। તેમના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુએ સંસારને તપસ્યા કરવાનું શીખવ્યું, જેનાથી શારીરિક, માનસિક અને દરેક પ્રકારના દુઃખ દૂર થાય। નરનારાયણે હિમાલય ઉપર તપસ્યા કરી, તેમને બરફથી બચાવવા માટે લક્ષ્મીજીએ બોરના ઝાડનું સ્વરૂપ લીધું, તે જગ્યા આજે બદ્રીનાથ ધામ કહેવાય છે। અને આ ત્રણેય અવતાર માનવ કલ્યાણ માટે થયા, એટલે કે અક્ષય તૃતીયાને કલ્યાણકારી પર્વ માનવામાં આવે છે। વિદ્વાનો પ્રમાણે દ્વાપર યુગમાં આ જે શ્રીકૃષ્ણ અને અર્જુન હતા, ખેડૂતો માટે નવા પાકનો દિવસ મહાભારતના આરણ્ય પર્વ પ્રમાણે યુધિષ્ઠરે અનાજ મેળવવાની ઈચ્છાથી ભગવાન સૂર્યની ઉપાસના કરી હતી। તેમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્યે અખાત્રીજના દિવસે યુધિષ્ઠિરને એવું વાસના આપ્યું, જેમાં રાખેલું ભોજન
ક્યારેય ખાલી થતું નથી, એટલે તેને અક્ષય પાત્ર પણ કહેવામાં આવે છે. અને આ જ કારણે ખેડૂતો પણ અખંડ સુખ સમૃદ્ધિની કામનાથી અક્ષય તૃતીયાના દિવસે પાક કાપીને ભગવાનને ચડાવવામાં આવે છે, જેથી તે પાકથી મળતી ઉર્જા અને સુખ અક્ષય રહે અને પાક વેચ્યા પછી રૂપિયા હંમેશા વધતા રહે છે. આ પર્વ વસંત ઋતુમાં આવનાર છેલ્લો મોટો પર્વ કહેવાય છે. સાથે જ સોનું પણ અક્ષય હોય છે, એટલે ખરીદીનું મહત્ત્વ તેને લઈને પણ છે. સોનું પૃથ્વીના ગર્ભમાંથી મળ્યું એટલે તેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે અને આ જ કારણ છે કે સોનું અક્ષય માનવામાં આવે છે, એટલે કે તે ક્યારેય નષ્ટ થતું નથી. વેદોમાં સોનાનો ઉલ્લેખ છે. આ ધાતુનું મહત્ત્વ આજે પણ તેટલું જ છે જેટલું હજારો વર્ષ પહેલાં હતું. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નવી વસ્તુ કે સોનું ખરીદવાનું ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીનું સ્વાગત કરવાની એક રીત માનવામાં આવે છે. માન્યતા છે કે સોનું ખરીદવું સારા ભાગ્યનું પ્રતીક છે. આ જ કારણ છે કે લોકો સોનાના ઘરેણા કે સિક્કા ખરીદે છે, જેનાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. માટે અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી પણ કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ દિવસનું આપના માટે શું મહત્વ છે, મારે આજે તમારી સાથે આ ધાર્મિક ચર્ચા કરવી છે. કારણ કે ખાસ આપને એ પણ બતાવી કે આજના દિવસની વાત કરું તો કુબેરજીએ શિવપુરમમાં ભગવાન શિવની પૂજા કરીને આ દિવસે સમૃદ્ધિ પાછી આપી હતી, એટલે કે આ દિવસે કુબેર પૂજાની પણ પરંપરા છે. અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મીજીની આરાધનાથી અક્ષય લક્ષ્મી મળે છે, જીવનભર રૂપિયાની ખોટ પડતી નથી, બિઝનેસ અને પૂંજી પણ વધે છે અને સાથે જ અક્ષય રહે છે, અને એટલે જ આર્થિક ઉન્નતિ મેળવવા અને દેવામાંથી મુક્ત થવા માટે આ દિવસે દેવી લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે, જેને ઉત્તરાયણની દિવાળી પણ કહેવામાં આવે છે. ક્ષમા પ્રાર્થના અને નવી શરૂઆતના સંકલ્પનો દિવસ પુરાણો પ્રમાણે અક્ષય તૃતીયા સૌભાગ્ય અને સફળતા આપતું પર્વ છે. આ દિવસે જાણે અજાણે થયેલી ભૂલો માટે માફી માંગવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવે છે અને આવું કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે, એટલે અક્ષય પર્વના દિવસે ખરાબ આદતોને ભગવાનના ચરણમાં અર્પણ કરી તેમના સારા ગુણોનું વરદાન માંગવું જોઈએ. સાથે જ આ દિવસે નવી શરૂઆતનો પણ સંકલ્પ લેવો જોઈએ. પહેલા દર્શક મિત્રો જોડાઈ ગયા છે, નમસ્કાર, સ્વાગત છે, શું નામ છે આપનું? અમરેલી જિલ્લામાંથી ચિરાગભાઈ જોશી બોલું છું. જી ચિરાગભાઈ, આજના દિવસનું ધાર્મિક મહત્વ તો મેં આજે વાત કરી તમને, આજના દિવસે શું તમે કેવી રીતે પૂજા પાઠ કરો છો, કેવી રીતે આજનો દિવસ ખાસ તમારા માટે છે? ખાસ આજે અખાત દિવસ છે અને ભગવાન પરશુરામનો જન્મ મહોત્સવ અને પ્રાગટ્ય મહોત્સવ છે કે જે વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે આજે અવતરણ ધારણ કર્યું હતું. આપણો અવાજ ખૂબ ધીમો આવી રહ્યો છે, આપણો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે, થોડો અવાજ વધારશો? લક્ષ્મી પૂજન અને કુબેર ભગવાન નું પૂજન કરવામાં આવે છે, સાથો સાથ જેના પિતૃઓને તૃપ્ત કરવાનો દિવસ પણ છે. તેમજ આપણે ગણતરી કરીએ તો ઘણી રીતે આપણા જે ગંગા સ્નાન કરીએ, યમુના સ્નાન કરીએ, દેવતાઓને પૂજી કરવાથી અનેક પુણ્ય ગણું પ્રાપ્ત થાય છે. સાથો સાથ આજે દાન પુણ્યનું વધારે મહત્વ છે. આજે દરેક લોકો પોતાની સુખ સમૃદ્ધિ પ્રમાણે દરેક જગ્યાએ દાન ધર્મ પણ કરતા હોય છે. સૂર્ય પૂજા, ઉપાસના અને અખાત્રીજ ને દિવસે સોનાની અને સારી એવી ખરીદી પણ ઘણા લોકો શુકનની કરતા હોય. એટલે અખાત્રીજ નો દિવસ એટલે વણ જોયું મુહૂર્ત. અને આજના દિવસે આપણે એમ પણ કહી શકીએ કે વરસાદનો વર્તારો પણ આપણે આજના દિવસના પવનો અને વાતાવરણ ઉપરથી ગણતરી નિષ્ણાંતો કરતા હોય છે. અખાત્રીજ ને દિવસે દરેક મંદિરોમાં પૂજા અર્ચના થાય છે, બહેનો પણ વ્રત કરે છે, દરેક પ્રકારે ઘરમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન કુબેરજી અને દરેક મા લક્ષ્મીની પૂજા શરૂ કરતા જ હોય છે, પણ પરશુરામ ભગવાન કે જેણે એકીશ્વર
પૃથ્વી નક્ષત્ર કરી છે અને જે લોકો આ પૃથ્વીને હેરાન કરતા હતા, દુઃખ અને પીડા આપતા હતા, એવા લોકો માટે એને પોતાની શક્તિનો ઉપયોગ કર્યો છે. ભીષ્મ પિતામાં ગુરુ હતા, દ્રોણના ગુરુ હતા, કર્ણના ગુરુ હતા, એવા ભગવાન પરશુરામ સમગ્ર પૃથ્વી ઉપર આજે બિરાજમાન છે અને ચિરંજીવી છે. સાથોસાથ અખાત્રીજને દિવસે લગ્ન પ્રસંગો હોય, અનેક પ્રકારના મુહૂર્તો હોય છે, એટલે સારા ઉદઘાટનો થી લઈ અને સારા કાર્યો બધા લોકો કરતા હોય છે. અખાત્રીજને દિવસે દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો અને મારી ગણતરી પ્રમાણે ભગવાન શંકર ની દરેક લોકો પૂજા કરતા હોય છે અને સૂર્યનારાયણ ની પૂજા પણ અનિવાર્ય છે. સમગ્ર પૃથ્વી ઉપર જે સુવર્ણનો દાન થયું હતું સૂર્ય ભગવાને પ્રસન્ન થઈને, એ યુધિષ્ઠિરને અક્ષય પાત્ર એટલે અને સુવર્ણની આપણા ભારતમાં ખૂબ જ પૂજાઓ થાય છે અને દરેક સ્તરે સુવર્ણ માતા બહેન ખરીદે એને ક્યારે પણ ખોટ કે ધન શબ્દી ખૂટતી નથી અને ઉત્તરોત્તર આપણે જોઈએ છીએ વધારો જ થઈ રહ્યો છે. અને આ દિવસે આજે રમઝાન ઈદ પણ છે એટલે મુસ્લિમ બિરાદરોને પણ શુભકામના આપું છું. જી જી. અને સાથોસાથ આપણા જે બ્રહ્મ સમાજના દરેક આજે શોભાયાત્રાઓ પણ નીકળશે અને આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પણ છે, એવો સરસ દિવસ આજે છે કે જેની તુલના આપણે ન કરી શકીએ. અને કેવા મહાનુભવો ભાલજી પેઢાકરજીની આજે જયંતિ પણ છે અને ડોક્ટર ઠાકુર હુસેનજીની આજે પુણ્યતિથિ પણ છે. આજે અખાત્રીજના દિવસે ખેડૂતો પોતાની રીતે ઘરે સારી રહી અને બ્રાહ્મણોની તો દિવાળી અને ભલે જન્મો કરતા હોય અત્યારે બધી જગ્યાએ પરશુરામની આરાધના કરી અને એના જય જયકાર કરી, કારણ કે જે સહસ્ત્ર અર્જુન હતો એ પોતા એને એટલો બધો દમી રાજા થઈ ગયો હતો અને બધા જે ગુરુકુળો હતો એને નષ્ટ કરવાનું એ કામ કર્યું હતું. ભગવાન શિવનો ભક્ત હોવા છતાં પણ એ ક્રૂરતાપૂર્વક કામ કરતો હતો અને દરેક લોકોને ઋષિ મુનિઓને હેરાન કરતા હતા, ગાયોને હેરાન કરતા હતા. એટલે ભગવાન પરશુરામે શપથ લઈ અને એનો નાશ કર્યો હતો અને સમગ્ર પૃથ્વી ઉપર આપણે જોઈએ છીએ કે માતૃવંદના અને પિતૃવંદના એ બંને કાર્ય ભગવાન પરશુરામે કર્યા છે અને સમગ્ર પૃથ્વી ઉપર આપણે જોઈએ છીએ કે ભગવાન રામચંદ્રના લગ્ન સીતા માતા આરે જ્યારે થયા ત્યારે ભગવાન પરશુરામ એ જે શિવે આપેલું ધનુષ્ય રામજીએ ઉઠાવ્યું અને ત્યારે એના અને ઉઠાવી શક્યા રામ, એટલે એના લગ્ન સીતા સાથે થયા. અખાત્રીજને દિવસે ભારત દેશની તમામ જે ધર્મપ્રેમી જનતા છે એમને ખૂબ હું આપના માધ્યમથી શુભકામનાઓ પાઠવું છું અને ઇન્ડિયન ન્યૂઝ હર હંમેશ માટે એક ગુજરાત ન્યૂઝ માટે, ગુજરાતની પ્રજા માટે, દર્શકો માટે અવનવા સારા કાર્યક્રમો જે દિવસની સારી એવી હોય એ આ કરતા હોય છે અને અમારા માલનાથ ગ્રુપના હરિભાઈ શાહ એનું જે ગુજરાત સન્માન થયું છે પક્ષી પ્રેમી તરીકે એમને પણ આપના માધ્યમથી એને શુભેચ્છા આપું છું અને ભાવનગરનો આજે જયારે જન્મ મહોત્સવ જન્મ દિવસ છે ત્યારે ભાવનગરની જનતાને પણ કૃષ્ણકુમાર સિંહજીના ચરણોમાં વંદન કરી શુભકામનાઓ પાઠવું છું અને અમારા તમામ રેગ્યુલર કોલર મિત્રો, દર્શક મિત્રો અને આપણો ઇન્ડિયન ન્યૂઝનો તમામ સ્ટાફ પત્રકારોને ખૂબ શુભકામના આપું છું. બિલકુલ શિયાકભાઈ, અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો જોયું કે ખૂબ જ ગહન ચર્ચા કરી અને તેમનું જે જ્ઞાન હતું, તેમની ઈચ્છા શક્તિ ધાર્મિક સ્તર ઉપર જોડાયેલી હતી તે તેમણે વ્યક્ત કરી. શિયાકભાઈ જેવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ આજના દિવસને લઈને. આજનો દિવસ એટલે કે એક નવું કરવું, એક શરૂઆતના સંકલ્પ કરવાની એક વાત છે. આજના દિવસે એક નવા સંકલ્પ સાથે જો તમે શરૂઆત કરશો તો ચોક્કસથી એ સંકલ્પ તમને ફળશે. હા, સંકલ્પમાં સાત્વિકતા, પવિત્રતા, બીજાને નુકસાન ન થાય, માત્ર
માત્ર પોતાનો સ્વાર્થ માટે કે ખોટું ન થાય આવી સામાન્ય વસ્તુ જ સંકલ્પમાં હંમેશા ઈશ્વર જોતો હોય છે. એવા સમયની અંદર તમે પણ કોઈક એવો સંકલ્પ કરો જેમાં તમને, તમારા પરિવારને, સમાજને, તમામ ભાઈ બહેનોને ખૂબ સારો લાભ થાય અને કે કેવી રીતે નવા દિવસની શરૂઆત થાય જે બીજા માટે ખૂબ જ યોગ્ય ઉદાહરણ બની શકે. એવા સમયની અંદર આજનો દિવસ એટલે ક્ષમા પ્રાર્થનાનો પણ દિવસ છે, નવી શરૂઆતનો પણ દિવસ છે. આ તમામ વાત હું નથી કહેતો, આ તમામ વાત ગ્રંથોમાં, ધર્મ ગ્રંથોમાં વર્ણવેલી છે. તો ચોક્કસથી તમે પણ આપ શુભેચ્છા પાઠવી શકો છો નીચે જણાવેલ નંબર એટલે કે +116136206 અને +116136207 આ બંને નંબર ઉપર તમે પોતે કોલ કરી શકો છો અને જે કોઈ પણ તમારો વિચાર હોય તે દર્શાવી શકો છો. ત્યારે આ તમામની વચ્ચે જોવા જઈએ તો જે રીતે આપણે જોયું છે કે આ નવા દિવસની અંદર ઘણું બધું નવું થઈ શકતું હોય છે. એ નવું એટલે કે એવું નવું કે જેમાં પોતાના રોજબરોજમાં લેવાતી કરવાતી વસ્તુઓ કે નિર્ણયોથી કંઈક અલગ જે કદાચ તમારા ભવિષ્યને એક નવો આકાર આપી શકે, નવી જનરેશનને નવી શીખ આપી શકે અને સમાજ માટે ક્યાંક પ્રેરણાદાયી હોય એવી કોઈ પણ ઘટના અથવા વાતને તમે જો સાચા અર્થમાં આજના દિવસે લઈને સંકલ્પ કરો તો ચોક્કસથી યથાર્થ થતું હોય છે, તે સાકાર થતું હોય છે. એવા સમયની અંદર અખાતરીના દિવસે ઘણા લોકો સોનાની ખરીદી પણ કરતા હોય છે. જે પ્રકારે મેં આગળ જણાવ્યું કે 5000 વર્ષ પહેલાં પણ સોનાની જે વેલ્યુ હતી આજે પણ એટલી જ છે, એટલે કે એનાથી પણ વધી રહી છે. એટલે કે એક એવી વસ્તુ કે જેનો ક્યારેય નાશ નથી થતો એ વસ્તુની તમે ખરીદી કરી શકો છો. ઘણી બધી રીતે ધાર્મિક આધ્યાત્મિક ધોરણે પણ આજના દિવસનું મહત્ત્વ સંકળાયેલું છે. બહુ ઓછા એવા દિવસો હોય છે કે જે વણ જોયું મુહૂર્ત આપણે હંમેશા કહેતા હોય છે, એમાંનું એક અખાત્રી જ. એ સિવાય આપણે જોયું છે કે દશેરા પણ વણ જોયું મુહૂર્ત કહેવાતું હોય છે. આ તમામ ગ્રંથોમાં શાસ્ત્રોની અંદર લખાયેલી વાત છે જે કદાચ કહી શકાય કે બધાએ પોતપોતાના જીવનમાં અલગ અલગ સ્તર ઉપર, અલગ અલગ ઉંમરે અને અલગ અલગ પ્રસંગોપાત્ર અનુભવી ચોક્કસ હશે. ભગવાનના 3 અવતાર થયા એટલે કે તૃતીય અક્ષાંશ કહેવાય છે. અખાત્રિજ શુભારંભનું પર્વ માનવામાં આવે છે. સુરતથી વિક્રમભાઈ જોધાણી આપણી સાથે જોડાય છે. વિક્રમભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે અને અક્ષય તૃતીયાંશે આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ. જણાવશો શું કરવા માંગશો, શું કહેવા માંગશો આજના દિવસે? સૌપ્રથમ તો તમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પરશુરામ જયંતિની. પરશુરામજી એ હિન્દુ ધર્મનો, વિષ્ણુ ભગવાનનો 6ઠો અવતાર છે અને એક એવો આદર્શ છે કે જેમની પાસે બ્રાહ્મણત્વ અને ક્ષત્રિયત્વ આ બંનેના ગુણો એક જગ્યાએ જોવા મળે છે, એક વ્યક્તિત્વમાં જોવા મળે છે. જો કે એક વાત એ છે કે આજે પરશુરામને કોઈ જાતિ પૂરતા મર્યાદિત આપણે કરી દઈએ છીએ, પરંતુ ખરેખર જોવામાં આવે તો પરશુરામ એક એવો અવતાર છે, એવું વ્યક્તિત્વ છે કે જેમણે જે તે સમયની જે અસીમ બનેલી, લોકોની ઉપર અત્યાચાર કરી રહેલી જે રાજસત્તા હતી એમની સામે માથું ઉંચક્યું. અને એવું કહેવાય છે કે આ રાજાઓનો જે લોકોની ઉપર અત્યાચારો કરી રહ્યા હતા એમનો 21 વખત તેમણે વધ કર્યો, પરંતુ કોઈ પણ કામ માત્ર વિનાશ કરવાથી પૂર્ણ નથી થતું. વિનાશ કર્યા પછી એક સારું એવું આદર્શ મોડલ પણ ઊભું કરવું જોઈએ અને આ કામ અવતારનું હોય છે. અને એ કામ એમણે પૂર્ણ કર્યું કે તેમણે વિનાશ તો 21 વખત કર્યો જ અને ત્યાર પછી એમણે ભૂમિનું નિર્માણ કર્યું, તે એટલે પ્રતિસૃષ્ટિ. કે ભાઈ આજે આપણને કોઈ પણ ધર્મસત્તા હોય કે શિક્ષણ વ્યવસ્થા હોય કે સમાજ વ્યવસ્થા હોય એની સામે આપણને એક રોષ હોય કે આ ખોટું છે, આ ખરાબ થાય છે, પણ તો સાચું શું છે? એવું આદર્શ મોડલ ઊભું કરવું જોઈએ, એક ડેમો કરી બતાવવું જોઈએ. તો પરશુરામજીએ એવું કહેવાય છે કે વાપીથી તાપીનો જે પટ્ટો છે ત્યાં એક આખી રિક્લેમ્ડ ભૂમિ ઉભી કરી અને તેની ઉપર એક આદર્શ સમાજ નિર્માણ કરી બતાવ્યો. અને એટલા માટે આજે પણ વાપીથી તાપીનો જે પટ્ટો છે જે પરશુરામ ભૂમિ કહેવામાં આવે છે. તો આજના દિવસે પરશુરામજીના આ જે ગુણ છે, માત્ર વિનાશ નહીં પરંતુ સાથે સાથે નિર્માણના જે ગુણ છે
તેને પણ આપણે ઉઠાવી શકીએ અને સમજી શકીએ. બિલકુલ બિલકુલ, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો ચોક્કસથી કહી શકાય કે આ એક ખૂબ મોટી વાત છે જે રીતે આ ચર્ચા કરવામાં આવી છે આજના દિવસથી. સ્વાભાવિક રીતે કે આ તો ખાલી વાત છે, માત્ર તમારી વાત સંભળાય છે અને રોજબરોજ નવા વિષય, નવી ચર્ચા અને જે તે આપણી લાગણી અને માંગણી હોય, જે કોઈ પણ ઈચ્છા હોય, તમારું વક્તવ્ય જે પણ હોય, તમારી અનુભૂતિ જે હોય, અનુભવ જે હોય, તે ચોક્કસથી અમારી સાથે રોજ બપોરે 2 વાગે શેર કરી શકો છો. અને આ જ રીતે આવતીકાલે ફરી એકવાર નવા વિષય, નવી ચર્ચા સાથે આપણા સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.